સ્વાગત છે. પાર્ટી સોનલવાળા અશ્વમેઘ વિદ્યાલયમાં ત્રીજા વર્ષનો વિજ્ઞાન મેળો યોજાયો. વિદ્યાર્થીઓ દ્વારા 162 કૃતિઓ રજૂ કરાઈ, જેમાંથી 5 કૃતિઓ તાલુકા કક્ષાએ લઈ જવાશે. પારડી સોંડલવાડા ખાતે આવેલ અશ્વમેઘ વિદ્યાલયમાં દર વર્ષના જેમ આ ત્રીજા વર્ષે પણ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા 162 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય વિષય જીવનના પડકારો માટે વૈજ્ઞાનિક ઉપાયોના પેરા વિષયોમાં કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, સંસાધન વ્યવસ્થાપન, પરિવહન અને પ્રત્યાપન, ગાણિતિક નમૂના નિર્માણ જેવા વિષયો હેઠળ વિદ્યાર્થીઓએ અદ્ભુત વિજ્ઞાનના નમૂનાઓ રજૂ કર્યા હતા. શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય મનોજભાઈ પટેલે વિદ્યાર્થીઓમાં રહેલી બાળ પ્રતિભાને જાગૃત કરી જીવનના પડકારોનો સામનો વૈજ્ઞાનિક દબે કરવા તેમજ શિક્ષણગણના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ 162 કૃતિઓ રજૂ કરી હતી. બાળકો દ્વારા સમાજ ઉપયોગી સિદ્ધાંતો અને નવા નવા પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા હતા. સમાજના પ્રશ્નોને આ સાયન્સ ફેરથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે. આજની મુશ્કેલીઓને લઈ બાળકોએ એવી પ્રવૃત્તિ રજૂ કરી છે જે આપણે વિચારી પણ ન શકીએ, તેમજ આ સાયન્સ ફેરથી બાળકોમાં છુપાયેલી શક્તિઓને બહાર લાવી શકાય છે, જેમાં બાળકોએ ખૂબ મહેનત કરી હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ શાળાના સ્ટાફના મહેનત થકી આ સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળો વાલીઓએ પ્રદર્શન જોઈને વિદ્યાર્થી તેમજ શાળાનો ઉત્સાહ વધાર્યો હતો. આ કૃતિઓમાંથી 5 જેટલી કૃતિઓને તાલુકા કક્ષાએ લઈ જવામાં આવશે અને તાલુકા કક્ષાથી પણ આગળ લઈ જવાનો પ્રયત્ન રહેશે હોવાનું અશ્વમેઘ વિદ્યાલયના આચાર્ય મનોજ પટેલે જણાવ્યું હતું. અશ્વમેઘ વિદ્યાલય સોંડલવાડા આજે ત્રીજા વર્ષની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરી છે અને સાયન્સ પ્રોજેક્ટની મદદથી અમે વિદ્યાર્થીઓની